આગળ વધે આપણે અનેક ફિલ્ડ ની અંદર, પણ જે જે માણસો એક પગલું મૂક્યું કમ્યુનિકેશનમાં, ટેલિફોન સંભવી શકે એવો સંકલ્પ નહોતો થતો, અને ગ્રેહામ બેલ એક ટેલિફોનનું ઇન્વેન્શન આપે અને સમગ્ર માનવજાત અત્યારે કમ્યુનિકેશનમાં કેટલા સ્તરે આગળ પહોંચી શકે છે. ડીઝલ એન્જિન, સ્ટીમ એન્જિન આ બધાની જેણે સૌપ્રથમ શોધ કરી હશે, એમાં સીએનજીનો જેને સંકલ્પ કર્યો, એમાં જેને વિન્ડ મિલનો જેને સંકલ્પ કર્યો, નહીં તો પવન મોટે ભાગે ધૂળ ઉડાડે, બહુ વધારે આવે તો કોકના છાપરા ઉડાડે, પણ એ જ પવન ઇલેક્ટ્રિસિટી આપી શકે. સૂર્ય મોટે ભાગે દજાડે, સૂર્ય મોટે ભાગે કલર ઉડાડે, એ જ સોલાર પેનલ બનાવવામાં આવે અને એમાંથી પાછી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાય. એકાદ બે માણસોના વિચારો, એક સ્ટેપ, એક પગલું સમગ્ર માનવ જાતને કયા લેવલ પર લઈ જાય છે. આપણે બધાએ પણ પગલા ખૂબ ભર્યા છે, વન સ્ટેપ અહેડ, હેરસ્ટાઇલમાં, ચશ્માની સ્ટાઇલમાં, જૂતાની સ્ટાઇલમાં. હેરસ્ટાઇલો પહેલા કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ, જાત જાતની બદલતા. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું કઈ કટ છે, મને કે સમર કટ, અલગ અલગ કટ આવે છે, ઇમરાન આઝમી કટ ને. એક છોકરાના માથે હાથ મૂકે તો વાગ્યું આમ, પછી ખબર પડી કે જેલી નાખી હતી. સ્પાઈકી આવે છે ને, સ્પાઈકી શેરા જેવા વાળો હોય છે કેટલાકના. પણ હેરસ્ટાઇલ ની અંદર વન સ્ટેપ અહેડ થયા. સમજાય નહીં કે વાળની ભૂલથી આવું થયું છે કે એના સંકલ્પથી આવું થયું છે. કેટલાક દાઢી ઉપર આટલું વાળનું ટપકું રાખતા હોય છે, આપણે લાગે ભૂલથી રહી ગયું લાગે છે. વન સ્ટેપ અહેડ હેરસ્ટાઇલમાં, દાઢીની સ્ટાઇલની અંદર, કપડાની સ્ટાઇલો, બોલ બેટમ, પેરેલલ, સ્કિન ટાઈટ, થીગડાવાળા, હાવ ફાટેલા, લો વેસ્ટ. વન સ્ટેપ અહેડ નહીં, થાઉઝન્ડ સ્ટેપ અહેડ. હમણાં વખતે રાજકોટમાં એક ભાઈના ઘરે મેં પધરામણી ગયા હતા, એના દીકરાએ જે કપડા પહેર્યા હતા ને, રાજકોટમાં એમનો બહુ મોટો જ્વેલરી શોરૂમ છે, છતાં આ કપડા જોયા એટલે મને બહુ દુઃખ થયું. મેં કીધું તમારે અત્યારે તકલીફ જેવું છે? મને કે કેમ આવું પૂછો છો? મેં કીધું તમારા દીકરાના પેન્ટમાં કેટલા કાણા છે. મને કે સ્વામી ફેશન છે, પહેલા જેની પાસે પૈસા ના હોય એ કાણાને થીગડાવાળા પહેરતા હતા, આજે જાજા પૈસા હોય ને એ થીગડાવાળાને કાણાવાળા પહેરવા લાગ્યા છે. વન સ્ટેપ અહેડ. એક છોકરાને મેં એના શર્ટ થોડોક નવો લાગ્યો એટલે ભાવ પૂછ્યો, મેં કીધું શર્ટ કેટલાનો આવ્યો? મને કે 22,000 નો. 22,000 નો શર્ટ! આ સાંભળ્યા પછી મને પેઇન થયું હાર્ટમાં, આમ શોક જેવું થઈ ગયું. 22,000 નો શર્ટ, એટલો આઘાત લાગ્યો. એટલે પછી મેં પેન્ટનું તો પૂછ્યું જ નહીં. 22,000 નો શર્ટ, મને કે કઈ ના કહેવાય આ તો. વન સ્ટેપ અહેડ શર્ટમાં, પેન્ટમાં, ચશ્માની સ્ટાઇલમાં, મોબાઈલની અંદર, ઇન્ટરનેટની અંદર. આપણે હાઉસ બદલ્યા, કેટલાકે માઉસ બદલ્યા કમ્પ્યુટરના, કેટલાકે બાઇક બદલ્યા, બુલેટ લાવ્યા. હવે બુલેટ લાવવું છે, ફેલ લાવવું છે, યાવા બુઝા લાવવું છે, ફેરફાર કરો, બધા જ ચેન્જ લાવે. આપણે અનેકવિધ ચેન્જ લાવી શકશું, અનેક સ્ટેપ અહેડ જઈશું. આજનો સેમિનારનો ટાઇટલ એ છે કે એવા પગલા આપણે ભરવા છે, એ ફિલ્ડમાં પગલા ભરવા છે, જેથી પછી પસ્તાવાનો ક્યારે વારો ના આવે. એકવાર એક બસની અંદર કંડક્ટર પેસેન્જર બેઠા હોય, એની ટિકિટ લેવા માટે ગયા. દરેક લોકો એનું ડેસ્ટિનેશન જણાવે કે મારે અમરેલીથી બાબરા જવું છે, કે સાવરકુંડલા, કે રાજુલા જવું છે. એક ભાઈ પાસે ગયા, કે ટિકિટ? કે ખબર નથી, ડોન કોઈ દિવસ ટિકિટ ના લે, દાદાગીરી કરી આવે તો. અને એનું શરીર એવું હતું ને, હટ્ટો કટ્ટો સિક્સ પેક બોડી વાળું કંડક્ટર, કે આને બતાવવા જેવું નથી, નહીં તો મને હેઠો ઉતાર દેશે. કઈ બોલ્યા નહીં. બીજા દિવસે પાછા એ જ બસની અંદર પાછો એ ચડ્યો કંડક્ટર, કે ભાઈ ટિકિટ? કે કીધું ને ડોન કોઈ દિવસ ટિકિટ ના લે. કંડક્ટરે પછી એની સાથે બહુ જીભાજોડી ન કરી. કંડક્ટરે એની પાસે જે કઈ ફ્રી સમય વધતો હતો નોકરીમાંથી છૂટ્યા પછી, એમાં જીમ જોઈન્ટ કર્યું.
કંડક્ટર જીમમાં જવા લાગ્યા, કસરત કરે ને 3 મહિના સુધી એટલા પુશઅપ્સ ને પુલઅપ્સ ને બધું એટલું કરીને પછી એ અટકટો થઈ ગયો. અને પછી 3 મહિના પછી એ જ બસની અંદર પેલા ભાઈ પાસે જઈને ટિકિટ કે કીધું ને ડોન કોઈ દિવસ ટિકિટ ના લે, કંડક્ટર એક પગ ઊંચો કરીને સીટ પર મૂકી દીધો. મને કે ના કેમ લે, તો પેલો કે મારી પાસે બસનો પાસ છે. પેલો કે આરા પહેલા કેવું જોઈએ, 3 મહિના સુધી ફિલ્ડિંગ ભરાવડાવી, એક્સરસાઇઝ કરાવડાવી, લેવા દેવા વગરનો જીમનો ખર્ચો થયો, ટાઈમ બગડ્યો. ઘણી વાર આપણા પ્રયત્ન સાચા, દિશા ખોટી, જાણ્યા વગરના પ્રયાસ. વન સ્ટેપ અહેડ ક્યાં આગળ વધવાનું છે, બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો છે. અને હમણાં જ ઉલ્લેખ કર્યો, મોટે ભાગે ભગવા કપડા વાળાને શિક્ષણ પર વાતો કરતા જોઈએ ત્યારે લોકોને પ્રશ્ન થાય કે આ લોકો ગલત સ્થાને આવી ગયા લાગે છે, અથવા તો આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. સાધુ તો શું કરે, બહુ તો ધૂપ દીપ આપે, આમ આમ નહીં, કેટલાક દુકાન આગળ ફરતા હોય છે ને બાબાઓ. સાધુ તો બહુ તો લાડુડી આપે, પ્રસાદ આપે. સંત શું કરે, ભગવા કપડા વાળા શું કરે? મોટે ભાગે લોકો ભગવા કપડાને ભિખારી કે બેઘર સમજતા હોય છે. કેટલાક લોકો બોલતા પણ હોય છે કે નોકરી કરવી તો સરકારની ને સાધુ થવું તો સ્વામિનારાયણને. બોલો, તમે તમે બોલો. ભગવા કપડા ન મળ્યું ખાવા ને થઈ ગયા ગ્રેટ, અભિનંદન. વી આર નોટ ધેટ બાબાઝ, વી આર નોટ ધેટ ફકીર્સ એન્ડ બેગર્સ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થાના અમે 1100 કરતા અધિક સંતો છીએ. અને જેમ હમણાં ઉલ્લેખ થયો, અમે મોર દેન 250 એન્જિનિયર્સ છીએ, ડિગ્રી એન્જિનિયર્સ. માતા પિતાના એકના એક દીકરા હોય, આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ, એઝ લાઈક મી અમારા સાધુચરિત સ્વામી, બંને સગ્ગા ભાઈઓ, બંને સગ્ગા ભાઈઓ સાધુ છે આ સંસ્થામાં. આ ડેડિકેશન છે. આજે આપની સાથે, એ બે સાથે, પ્લેટફોર્મ સાથે એજ્યુકેશનની વાત કરવી છે. ના કેવળ દોરા ધાગા, ના કેવળ જંતર મંતર, પણ સ્ટડી બહુ જરૂરી છે. એમાં પરિચય થઈ ગયો કે કેટલા કેટલા પાસે બેટરી વાળો મોબાઈલ છે, ફ્લેશ વાળો મોબાઈલ છે. અને સાથે સાથે એ પણ ખબર પડી કે આવા અંધારાની અંદર થોડો તો થોડો પણ પ્રકાશ પાથરે એવા સજ્જનો કેટલા છે. અંધારું થાય ત્યારે બૂમો પાડનારું તો આખું ભારત છે, અંધારું થાય ત્યારે સરકારની ટીકા કરનારું તો આખું ભારત છે, પણ એની વચ્ચે પોતાનાથી શક્ય બને એટલો પ્રકાશ પાથરે એનું નામ વિદ્યાસભા છે. વાત સમજતા હતા એજ્યુકેશનની, સ્ટડીની. દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર સુખી થવા માટે એજ્યુકેશન ઇઝ મસ્ટ. પહેલાના સમયમાં જ્યારે લગ્ન થતા, સીતાજીએ લગ્ન પહેલા કન્ડિશન મૂકી હતી સ્વયંવરની, શિવ ધનુષ્ય, એની જે પણછ ચડાવી શકે એના એની સાથે મેરેજ થાય. કેટલું બધું રિસ્કી હતું આ, કારણ કે આમાં તો ગમે તે આવી જાય. એ સમયે જેનું શરીર બળ વધારે હોય એ સારા પાત્ર સાથે મેરેજ કરી શકતા હતા. 21 લાખ વર્ષ પહેલા આ પ્રકારની કન્ડિશન હતી. અને 5000 વર્ષ પહેલા દ્રૌપદીના સમયમાં આવીએ તો એમણે શરત એવી રાખી હતી કે બંને પલ્લાની અંદર પગ મૂકવાના, માછલીનું પ્રતિબિંબ જોવાનું અને મત્સ્યનો વેધ કરવાનો, આવી કન્ડિશન રાખી. એમાં કેવળ શરીર બળ નહીં, એમાં થોડુંક આવ્યું એકાગ્રતાનું બળ. અને અત્યારે ક્યાંય બહેનો આવી શરત રાખતા એવું લગભગ ક્યાંય આપણે વાંચ્યું નથી. અત્યારે તો લગ્ન પહેલા બાયોડેટા મોકલજો, રિઝ્યુમ ફોરવર્ડ કરજો, પછી વિચારશું જોવા આવું કે નહીં. બહુ દેખાવડા હોય અને જો ભણતર ના હોય તો કેટરિંગમાં કામ લાગે, કોકના લગ્નમાં પીરસવામાં કામ લાગે.
क्या एडवर्टाइजमेंट में नाना मोटा फोटा में काम लगे। एजुकेशन इज मस्ट। एक भाई ने मैं पूछू तो मार दीकरो शू भणे छे, मैं कहा भणे भणे एटलू भणे, पई आगळ ऊपर शू करशे, मैं कहा जोईए छीए भणे तो ठीक छे, नहीं तो भाई तमारी बाजू मोकली देशू। तो याद रखो हवे तो आमा ही नहीं राखीए भण्या वगरना ने, अहींया तो मस्ट, ग्रेजुएशन इज मस्ट, अहींया एमने राखता ज नथी। तो एजुकेशन जरूरी छे, एना सिवाय उद्धार, एना सिवाय आर्थिक प्रगति, सर्व प्रकारनी प्रगति माटे स्टडी ए जरूरी छे। अने आपणो सौभाग्य ए छे के भारत एक एवो देश छे, थोड़ाक वर्षो पहला अमेरिका में न्यूयॉर्क टाइम्स नामनो एक मैगजीन बहार पड़े छे, अने त्यां पत्रकार छे थॉमस फ्रॉइडमैन, एने बहुत सुंदर एक आर्टिकल लख्यो तो के ज्यारे अमे नाना हता અને સ્કૂલની અંદર સોરી ઘરે જમવા બેઠા હોય ને એઠવાડ વધારીએ ત્યારે અમારી મમ્મી એમને એમ કહેતી કે બેટા બરાબર જમવાનું જમી લેજો, ભારતની અંદર કરોડો બાળકો એવા છે જેને એક સમયનું જમવાનું પણ નથી મળતું। આજે વર્ષો પછી અમેરિકાની સ્થિતિ બદલાઈ છે, એની સામે ભારતની સ્થિતિ બદલાઈ છે। આજે અમેરિકામાં છોકરાઓ છોકરીઓ સ્કૂલની અંદર એસાઇનમેન્ટ ન કરે, હોમવર્ક ન કરે, તો અમેરિકામાં એ લોકોને ઓબામા પણ કહેતા હતા કે બરાબર ભણજો, નહીં તો અમેરિકાની નોકરીઓ ભારતના છોકરાઓ લઈ જશે, ભારતના યુવાનો લઈ જશે। અમેરિકાને ભારતની એક પણ મિસાઇલની બીક નથી। અગ્નિસ, અગ્નિ, બ્રહ્મોસ, પૃથ્વી, કારણ કે આપણી એક પણ મિસાઇલ અમેરિકા સુધી પહોંચે એવી રેન્જ જ નથી। આપણી મિસાઇલ પાકિસ્તાન કવર કરી શકે, એક છોકરો મન કે એટલું જ જોઈએ છે। અમેરિકા સુધી પહોંચે એવી મિસાઇલ નથી આપણી પાસે। અમેરિકાને આપણા સ્ટેન ગન, મશીન ગન એની બીક નથી। અમેરિકાને બીક છે ભારતના યુવાનોની, ખાલી યુવાનોની નહીં, ભણેલા યુવાનોની, અભણ યુવાનોની તો ભારતને પોતાને બીક છે। ભણેલા યુવાનોની બીક છે સમગ્ર વિશ્વમાં। અમેરિકા જેવા દેશને, ચાઇના જેવા દેશને, એની વચ્ચે એજ્યુકેશન સારું કરી તે આપણે પામી શકીએ, સ્ટડીથી દેશની રોનક બદલી શકીએ। એટલે આપ બધા અહીંયા ભણો છો, કેટલાક ભણે છે, કેટલાક ભણવાનો પ્રયત્ન કરે છે, કેટલાક પોતાની ઈચ્છાથી ભણે છે, કેટલાક શિક્ષકની ઈચ્છાથી ભણે છે, કેટલાક મા બાપની ઈચ્છાથી ભણે છે, કેટલાક સંપૂર્ણ ભગવાન પર છોડીને ભણાય એટલું ભણે છે। ભણવાના પણ હેતુ દરેકના અલગ અલગ હોય છે। પહેલું આજે જેટલા બેઠા છે મનમાં નક્કી કરજો કે આપણી પાસે કેપેસિટી છે, હું ભણી શકું, ડિટરમાઇન પર્સનાલિટી। કેટલાક લોકો બોલે છે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ તો કાયકું માથા કુટમ કર્તવ્યમ, ભણવાના તોય મરવાના, નહીં ભણવાના તોય મરવાના, તો માથાકૂટ શા માટે કરવી, આવું નથી, ભણવાનું છે, સારી રીતે ભણવાનું છે। કેટલાક શું કહે છે પણ મારે મગજ જેવું નથી, મારે મગજ બહુ ચાલતું નથી। કેટલાક પરીક્ષામાં બેઠા હોય તો 2.5 કલાક સુધી આમાં જ ખખડાવતા હોય, બોનવીટાની બોલ ટોટલમાં જેમ બોનવીટા ચોટી ગયું હોય ને, હેંગ થઈ જાય છે અમુકના મગજ, આમ એવું એને લાગે છે। ટોની સુઝાન નામની એક વ્યક્તિ છે, એને એક પુસ્તક લખ્યું છે મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ, એમાં લખે છે મગજની કેટલી કેપેસિટી છે, કેટલી શક્તિ છે। 2 લાખ માઇલનું વાયરિંગ બ્રેઇનની અંદર છે, શરીરની મેક્સિમમ ઉર્જા આપણું બ્રેઇન વાપરે છે। 1 સેકન્ડની અંદર 7098 પાના યાદ રાખી શકે મગજ, બ્રેઇનની કેપેસિટી કેટલી છે 1 સેકન્ડમાં 7098 પેજીસ યાદ રહે। આપણને ચાલુ પરીક્ષામાં આગલી બેન્ચ વાળાનું થોડું વાંચીએ ને તો યાદ નથી રહેતું, પૂછવું પડે કે થોડોક સાઈડમાં બેસતા હરખું દેખાતું નથી। એની વચ્ચે બ્રેઇનની આ કેપેસિટી છે 1 સેકન્ડની અંદર 498 કિલોમીટર, બ્રેઇનને સંદેશા વ્યવહારની સ્પીડ આ છે। 1 સેકન્ડમાં આટલી કઈ ટ્રેન છે, આટલું કયું પ્લેન છે આટલી સ્પીડ વાળું,
તમે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરો અને ત્યાંથી જે સંદેશો મગજમાં પહોંચે છે એની સ્પીડ 498 કિલોમીટર પર સેકન્ડ છે. આવી કઈ ગાડી છે? તમે કોઈ દિવસ ગરમ તપેલીનો સ્પર્શ કરજો અને બ્રેઇનમાં સંદેશો જે પહોંચે આટલી સ્પીડમાં પહોંચે. બ્રેઇનમાંથી અંદરથી જવાબ આપે કે મૂકી ત્યાં મૂકી દે. કેટલી સ્પીડમાં ટાંકણી અડી જાય, પીન અડી જાય આપણને કઈ પણ, કેટલી સ્પીડમાં બ્રેઇન સંદેશો આપી દે છે. વસ્તુથી બ્રેઇન સુધી સંદેશ ગયો, બ્રેઇને રિઝલ્ટ આપી દીધું કે થ્રો ઇટ અવે. કોઈ દિવસ ગરમ તપેલી પકડ્યા પછી બ્રેઇનમાંથી એવો જવાબ આપ્યો કે સોરી, ઇસ રૂટકી સભી લઈને વ્યસ્ત હે, કૃપયા જારી રહીએ. એન્ગેજ ટોન આવ્યો ક્યારે? એક બાજુ ગરમ તપેલી પકડજો, બીજી બાજુ ઠંડી વસ્તુ પકડજો. સાઇમલ્ટેનિયસલી બ્રેઇન કેન આન્સર, મગજ આન્સર આપી શકે છે. ઇટ ઇઝ ધ બ્રેઇન. અને આપણા બધા પાસે છે. કોઈએ એક પણ દિવસ બોલવું નહીં કે મારી પાસે મગજ ઓછું છે, નાનું છે, કામ નથી કરતું. અરે ત્રણ મગજ છે, મિડ બ્રેઇનનો ટેસ્ટ શરૂ થયો છે. અને છોકરાઓ આંખે પાટા બાંધીને વાંચી શકે, આંખે પાટા બાંધીને નૃત્ય કરી શકે. શું બ્રેઇનની કેપેસિટી છે? કલર ઓળખી શકે આંખે પાટા બાંધીને. અત્યાર સુધી આપણે એમ માનતા હતા નાનું મગજ ને મોટું મગજ, નાનું મગજ પરણ્યા પહેલા કામ લાગે. જો કે પરણ્યા પછી તો મગજ કામ કરવાનું નથી હોતું. પણ મિડ બ્રેઇન, એની શક્તિ, એની કેપેસિટી, આઈન્સ્ટાઈન પાસે જે બ્રેઇન હતું ને એ જ બ્રેઇન અહીંયા બેઠેલા બધા પાસે છે. આઈન્સ્ટાઈન મરી ગયા અને બ્રેઇનને ફોર્માલ્ડિહાઇડમાં કે રાખીને ટેસ્ટિંગ કર્યું. આઈન્સ્ટાઈને એના બ્રેઇનનો માંડ 20-25% ભાગ કદાચ વાપર્યો હશે એવું કે છે. બ્રેઇનની આ કેપેસિટી, આઈન્સ્ટાઈને જો 20-25% ભાગ વાપર્યો હોય તો આપણે તો કેટલાને જી પેકિંગ ખોલવાનું બાકી હશે, કિડનીથી કામ ચલાવતા હશે. આટલું બ્રેઇન છે, આટલી એની કેપેસિટી છે ગજબની. તો કોઈ દિવસ નેગેટિવ વાત ક્યારે કરવી નહીં કે મારાથી આ ન થાય.